શેરો આજે વાડીએથી આવતો હતો, રસ્તામાં શેરો જોવા મળ્યો. આમ તો દરરોજ જોવા મળે જ છે શેરો, બે ત્રણ વખત તો જોવા મળે જ છે. આવી રીતના માંડીએ ને એટલે એ મોઢું બંધ કરી જાય, જોયા રાખે કોઈ આજુબાજુમાં છે કે નહીં. આવી રીતે અડીએ એટલે મોઢું બંધ કરી જાય, કૂતરું વળી જાય. આવી રીતના ગામડામાં બહુ જોવા મળે, મને તો રસ્તામાં દરરોજ જોવા મળે જ છે શેરો, બે ત્રણ વખત તો જોવા મળે જ છે. રાતે વધારે જોવા મળે છે, શિકાર કરવા નીકળે રાતે અને સાપનો આવી રીતના શિકાર કર્યા, ધીમેથી આવી સાપને પકડી લઈએ, દબોચી લઈએ ને પછી આવી રીતના કૂતરું વરી જાય. આવી રીતના કૂતરું વરી ગયા પછી એની ઉપર આમ ફરે છે એટલે કાંટા બેસી જાય સાપને, એટલે સાપ મરી જાય છે. આવી રીતના શિકાર કરે છે, બહુ સતર્ક પ્રાણી છે. આજુબાજુમાં કંઈ એવું હલચલ થાય તો કૂતરું ભરી જાય પોતાની સેફટી માટે. કાંટા બહુ હોય છે, ધ્યાન બહુ રાખવું પડે. જોઈને મોટું દેખાય છે, ફરતી બાજુ કાંટા છે. જો આ એક જાતનું એનું કવચ જ છે, રક્ષણ આપતું. હવે નીચે મૂકી દઈશ ને એટલે સલામત જગ્યાએ વયો જાય. આપણા વડવાઓ પાસેથી એવું સાંભળેલું છે કે શેરાના કાંટા કુદરતી રીતે ખરેલા હોય ને એને સાચવીને રાખી દેવાના, પછી નાના બાળકોને જ્યારે કે છાતીમાં કફ ભરાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય, તાવ આવે, ત્યારે આ કાંટાને પાણીમાં ઉકાળી અને પાણીથી બાળકને નવડાવતા તો સારું થઈ જતું, એવું વડીલો કહેતા. આપણે ક્યારેય પ્રયોગ કર્યો નથી કંઈ, પણ વડીલોનું કેવું હતું આવું. આ જોવે છે ધીમે ધીમે કે આજુબાજુમાં કોઈ છે કે નહીં, એમ એને 100% ખાતરી થઈ કોઈ છે જ નહીં તો જ ખુલે. જોવે હવે હાલતો થશે હમણાં. જોવા ફરતી બાજુ મોટું આમ જોઈએ તો ઉંદર ટાઈપનું જોઈએ છે, તો એના દરમાં વયો જાય હવે.